બોટાદના પ્રેમજીભાઈ હિમોરિયા દ્વારા વ્યસન મુક્તિ માટે અનોખું અભિયાન ચલાવે છે. ભજન ભક્તિ સાથે વ્યસન મુક્તિ ગીત ગાઈને પ્રેમજીભાઈ અત્યાર સુધીમાં 4,200થી વધુ લોકોને વ્યસન મુક્ત કર્યા. યુવાનોએ તંદુરસ્ત જીવન જીવવું હોય તો વ્યસનથી દૂર રહેવું જોઈએ. છેલ્લા 11 વર્ષથી વ્યસન મુક્તિ માટે કાર્યરત ગરડાના પ્રેમજીભાઈ અનોખું અભિયાન ચલાવી રહ્યા છે. વ્યસન કરવાથી થતા નુકસાન પર લખેલા ગીતને પ્રેમજીભાઈએ ધાર્મિક સામાજિક પ્રસંગોમાં ગાય છે અને લોકોને વ્યસનથી દૂર રહેવાની પ્રેરણા આપે છે. પ્રેમજીભાઈએ સીતારામ વ્યસન મુક્તિ અભિયાન થકી અત્યાર સુધીમાં 4,200થી વધુ લોકોને વ્યસન મુક્ત કર્યા છે. મૂળ વ્યવસાયે ખેડૂત 58 વર્ષીય પ્રેમજીભાઈ હિંવરિયા માત્ર 4 ધોરણ સુધી ભણેલા છે. યુવાનોને સાચી રાહ ચીંધવા તેઓએ અથાક પ્રયત્નો કરી રહ્યા છે. પ્રેમજીભાઈ વધુ જણાવે કે મારી સાથે માત્ર 25-30 મિનિટનો સત્સંગ કરીને 15-20 વર્ષથી વ્યસન કરતા લોકોએ પોતાનું વ્યસન છોડ્યું છે. વ્યસન એ પરિવારનો કંગળી તરફ દોરી જાય છે અને નિર્વ્યસની માણસો પરિવાર સમૃદ્ધ હોય છે. વ્યસનથી મુક્ત થવા ઈચ્છતો કોઈ પણ વ્યક્તિ પ્રેમજીભાઈ હિંવરિયાને ફોન કરે ત્યારે બીજો કોઈ વિચાર કર્યા વગર તેઓ તેમની મદદે દોડી જાય છે. ભજન ભક્તિ સાથે વ્યસન મુક્તિના સિદ્ધાંતને અનુસરતા પ્રેમજીભાઈએ શાળા કોલેજમાં કે અન્ય કોઈ કાર્યક્રમોના માધ્યમથી અનોખી રીતે લોકોને વ્યસનથી દૂર રહેવા પ્રેરે છે. પોતાના આ અભિયાન વિશે પ્રેમજીભાઈ જણાવે છે કે 11 વર્ષ અગાઉ હું જ્યારે મુસાફરી કરી રહ્યો હતો ત્યારે મારી સાથેના એક ભાઈ વ્યસન કરી રહ્યા હતા. ત્યારે મેં તેમને વ્યસન છોડવા અનુરોધ કર્યો. તે ભાઈ ત્યારથી વ્યસન મુક્ત થઈને સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. વ્યસન કરવાથી માત્ર એક વ્યક્તિ જ નહીં પરંતુ તેના સમગ્ર પરિવારને માઠા પરિણામો ભોગવવાનો વારે આવે છે તેમ પ્રેમજીભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું. સીતારામ, મારું નામ છે પ્રેમજીભાઈ હિંવરિયા, ગઢડાનો રહેવાસી છું, લેવા પટેલ અમે છીએ અને અમે એક અભિયાન ચાલે છે, સીતારામ વ્યસન મુક્તિ અભિયાન ગઢડામાં. ત્યાર પછી 12,000 ગામમાં આ અભિયાન ચલાવી છે અને રહેવાનું અહીંયા છે. મારા ઘરે શૂટિંગ છે, કોઈ પણ વ્યસન છોડો મારા ઘરે આવે છે અથવા તો ફોન કરે છે, તો આવી રીતનું અમારું આ અભિયાન ચાલે છે. હવે આ વિચાર મને 2011 આવ્યો. અમે અહીંથી જતા રાજકોટ, એમાં એક ભાઈને મેં ગાડીમાં લીધા, સાથે થોડું કામ હતું. ગાડીમાં જેવા બેઠા એવા જ એમને માવો કાઢ્યો, માવો કાઢી અને સોળો અમને, મને ખૂબ વાસ આવી વગેરે. ભાઈ અમને વાસ નથી ગમતી અને તમે આ માવા સોળી સોળીને એવા ઘૂંટડા અંદર ઉતારો છો, તમને કાંઈ થતું નથી, એવા સજ્જન માણસ હતા. મેં કે કૂતરા અને ઢોર ન ખાય એ તમે ખાવ છો, એટલે સજ્જન માણસ હોવા લઈ જઈને લાગી આવ્યું. તરત મને કે ગાડી ઊભી રાખો અને ગીસામાંથી 10 માવા કાઢી અને ફેંકી દીધા. એને 12 વર્ષ થયા છે, એ વ્યસન મુક્ત છે અને જે એમના ખર્ચો વ્યસનમાં થતો એ મહિને પારેવડાને ઘઉં નીરવા મળ્યા અને આવું એમને સજ્જક કરીએ કામ મળ્યા કરો. એમનું શરીર પણ સારું થયું છે, ઘણા લોકોને વ્યસન મેકાવે છે. મને એ બોલાવે છે, ઈગોરાળા ગામના છે, લેવા પટેલ જ છે અને એને તે બહુ સારું છે. આવી રીતે વ્યસન અમે મેકાવી છીએ. યુવાનો માટે ખાસ કરીને ધ્યાન દોરવાનું છે, એ લોકોને લાંબી જિંદગી પડી હોય, કેન્સર તરત થવાના છે, છૂટકો નથી. મેક્ષે જ નહીં, અમે તો કેટલા એવા 500 ખરીદીને ખબર કાઢી આવ્યા. આજે 4,200 આ નામ મારે થયા છે કે મેં જેને વ્યસન છોડાવ્યા કઈ રીતે, કે એમની સાથે મળી, એમને સાથે સત્સંગ કરી, એને બધી વાત સમજાવી, મા બાપ પત્નીની એ કોઈને દુઃખી ન કરો, એ કરતાં એમને વ્યસન મેં કરી. એનો મોબાઈલ નંબર લઈને એને પાસે બીજે ફોન કરવાનો, બીજા બે દીધા પછી ફોન કરવાનો, એક વ્યક્તિ પાસે ત્રણ ફોન કરવાના અને એ તરત એમને એવું થાય કે નાના વેકુકડા આટલું બધું મારા માટે કરે, એટલે પછી એનો ફોન આવે કે દાદા હવે વ્યસન અમે મેકી દીધા છે અને ચિંતા ન કરશે. આ રીતના નામ મારી પાસે 42 હશે. શિવાયના કથાઓમાં કોઈ પ્રોગ્રામમાં જાઓ ને, સ્કૂલ, પ્રાથમિક શાળા, અહીંયા પોલીસ સ્ટેશનમાં, કોલેજોમાં, મેં જ્યાં જ્યાં પ્રોગ્રામ આપ્યો એ બધાને તો મેં લખ્યા નથી. એ લોકો એના 3,000-4,000-5,000 માણસો છે. કથામાં, રામકથા, ભાગવત, ગામના ગમે ત્યાં હોય એ લોકોને જાણકારી લઈ ઓળખાણ કાઢીને મેં 15 મિનિટ માગી એક મેં એવું ગીત બનાવ્યું છે. વ્યસનનું આંબો છે, જો કે ભાગવતના આંબામાં તમને યુટ્યુબમાં છે, વ્યસનનું આંબો કરશે એ બધાને સમજે છે. અત્યારે ખાલી તમને 2 મિનિટ આપું છું લાઈવ, તો સાંભળો. માવો અનાથ ભૂલકાને કરવાયાવીયો, ગલા કે બિન માવા ના સેવાસ સમજીને માવા સોડજો, માવે કેન સરના બિ Oh.
આવે જુવાની ના લોહી સુસિયા નબળા મન માવાના રખે વાળ સમજીને માવા સોડજો માવો પુત્ર પિતા એ માવો અનાથ ભૂલકાને કરવાયાવીયો ગલા કે બિન માવા ના સેવાસ સમજીને માવા સોડજો માવે કેન્સર ના બીજવાવીયા હતો નસવાળી ક વાટ દેશ સમજીને માવા સોડજો માવે જુવાની ના લોહી સુસિયા નબળા મન માવાના રખે વાળ સમજીને માવા સોડજો માવો પુત્ર પિતા એ અનુભવ્યો તેની રડનારી સે સાસુ વરે સમજીને વ્યસન સોડજો. ત્યારે એવી રીતે કઈક ભગવાનની પ્રેરણા થઈ અને હું અહીંથી રાજકોટ જતો, પછી એક ભાઈ સાથે લીધા મશીન સ્પેર પણ, ત્યારે હું ખેતીમાં હતો, તો એ ભાઈ જ્યાં ગાડી મેં બેસાડ્યા ને ત્યાં માવો કાઢીને મંડ્યા સોળવા. એટલે મને એ વાસ્તવથી ગમે નહીં, વિરોધી તો હતો પણ અભિયાનનો જ ચલાવતો, તો મને વાસ ન ગમી. એટલે મેં એ ભાઈને એમ કીધું, ભાઈ અમને વાસ નથી ગમતી, તો તમે લોકો આ માવાને મોઢામાં નાખી અને સાવી સાવીને એના ઘૂંટડા ઉતારો છો, આ તમે કઈ રીતના માણસ છો? તમારે કદાચ કુતરા હારા, એને એટલી તો ખબર છે કે ખાવાની વસ્તુ નથી, તો એ ખાતા નથી. એને બુદ્ધિ ભગવાને નથી આપી તો નથી ખાતા, એને એટલી ખબર પડી ગઈ કે નડે છે. હવે એને ખબર પડી ગઈ, અમે તમને કેટલા પત્રિકા દ્વારા માણસો દ્વારા કહેતા હોય તો તમને ભાન નથી, કે ગાડી ઉભી રાખો એમ કરી ગાડી ઉભી રાખી, ખિસ્સામાં દહ માવા હતા, દહે દહ કાઢી નાખી દીધા. એ સજ્જન માણસ રેડી 2011 જે પ્રમાણે એ માવા ખાતા 1000 રૂપિયા, એ 1000 રૂપિયાના ઘઉં લઈ અને કબૂતર ને નીરવા લાગ્યો, અને એ મને ત્યાંથી એ માણસ પાયાનો મારે પાણો. બરોબર. પછી મેં પાંચ સાતને આવું જ કીધું, પાંચ સાતે માની ગયા, તો મને એમ થયું કઈક ભગવાન બહુ કરાવશ, કઈક આ કરવું છે. પછી 20 મેં કહ્યું, પછી મેં લખવાનું ચાલુ કર્યું. તો આજ મારે 51મી ડાયરી છે, આ પસાર ડાયરી ઘરે પડી છે, અને આમાં અત્યારે આજ 4,149 નામ આજનું છે. સોડાયો નામ મળ્યા, આની જેવા માણસો આનું નામ છે. બાકી જે કથામાં 40 જણા મીચ્યા, ક્યાંય પ્રોગ્રામ મીચ્યા 20 જણા, એના નામ નથી. મને મળ્યા હોય હું સત્સંગ કરું અને હું આને બે ફોન કરું એનું નામ છે. અમારો નિયમ છે, બે ફોન આવ્યા હતા, એક મહિને ભૂલ સ્વીકારી, બીજી વખત કે માફ કરજો, બે ફોન કરવા, બીજા ત્રીજા ફોને ખબર જ પડી જાય કે આના કર્મમાં એ દુઃખી થવાનું માંડ્યું છે, એટલે એને હું છોડી દઉં. નામ છે વ્યસન મુક્તિ અભિયાન. સીતારામ વ્યસન મુક્તિ અભિયાન. અમારે ઈષ્ટદેવ. ઓકે.